રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ સેવાનંદ ઉપાધ્યાય, પ્રદેશ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ અને પાર્ટીના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પાર્ટીએ પોતાના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને પાર્ટી કયા ઉમેદવાર સાથે ચૂંટણી લડશે તેના વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી. સભાને સંબોધન કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ રામ સેવાકાનંદ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પક્ષના સંગઠનને મજબૂત બનાવતી વખતે શ્રી દિલીપસિંહ ગોહિલને રાજ્યની કમાન સોંપીને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે રાજપાએ શ્રી દિલીપસિંહ ગોહિલને ખૂબ વિશ્વાસ સાથે આપેલા મૂલ્યની સ્વીકૃતિ આપીને તેઓ રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવશે. ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, ભ્રષ્ટાચાર મુક્ત સરકારના નારા સાથે તમામ ગરીબોને સમાનરૂપે ઉચ્ચ શિક્ષણ આપવાનું પક્ષનો મુખ્ય ઉદ્દેશ છે. દેશમાં સૌથી મોટી સમસ્યા એગ્રો આધારિત લઘુ ઉદ્યોગો અને અન્ય અર્થપૂર્ણ પ્રયત્નોને પ્રોત્સાહન આપીને બેકારીને દૂર કરવાની છે. મહિલા સુરક્ષા અને મહિલાઓ સામે વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને કઠોર કાયદો અને મહિલા વિકાસ માટે સરકાર અને બિનસરકારી ક્ષેત્રના 50% અનામત આપવાની ઉચ્ચ તક પર વાત કરતા પ્રદેશ પ્રમુખ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે અમારી પાર્ટી મહિલાઓની સુરક્ષા માટે મદદ કરવા તૈયાર રહેશે. રાજ્યની ગામ સુધી અમારી સંસ્થાને મજબૂત બનાવવા માટે ઉદ્યોગપતિઓની રચનાને પાણીથી પાણી સુધી મજબૂત બનાવવામાં આવશે. યુવા રાજ્યના ઉપપ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. ગ્રામ પંચાયત, નગરપાલિકા, નગર પરિષદ, નગર નિગમ ઓર ગાંવ ગાંવ તક ઓર કોર્પોરેશન કે જીતને ભી વાર્ડ હૈ ઇન સભી મેં કમિટી કા વિસ્તાર કિયા જાયેગા ઓર ઇનમે સભી હમ પ્રમુખ જો હૈ બનાકર કમિટી કા ગઠન કરેંગે. સેકન્ડ, જૈસી હમારા યે સંગઠન પૂરા હો જાતા હૈ સબસે પહેલે હમ અહેમદાબાદ મેં એક જો હૈ કાર્યકર્તા સંમેલન આને વાલે 2-4 મહિને મેં રખને વાલે હૈ. કાર્યકર્તા સંમેલન કરકે હમ અપની શક્તિ કા પ્રદર્શન કરકે પૂરે ગુજરાત કો યે સાબિત કરેંગે, દિખાયેંગે કે અબ તીસરા વિકલ્પ યહાં તૈયાર હો ચુકા હૈ 2022 કે લિયે ઓર સમસ્ત વિધાનસભા સીટો પર ચુનાવ લડાયા જાયેગા.